આજથી વિધાનસભાના ત્રિદિવસીય સત્રનો પ્રારંભ બપોરે 12 વાગ્યાથી બેઠકની શરૂઆત થશે. પીએમ મોદીના ત્રીજા કાર્યકાળ માટે અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. અભિનંદન પ્રસ્તાવ પર ગૃહમાં 1.5 કલાક ચર્ચા થશે. મુખ્યમંત્રીના સંકલ્પ બાદ સરકારી વિધેયક રજૂ થશે. ગુજરાત અંધશ્રદ્ધા નિર્મૂલન વિધેયક રજૂ કરાશે. કાળા જાદુ સંદર્ભે રજૂ થનાર વિધેયક પર ચર્ચા થશે. તો પ્રથમ દિવસે ટૂંકી મુદતના 5 પ્રશ્નો પણ પૂછાશે. શાસક પક્ષના 3 અને વિપક્ષના 2 પ્રશ્નો પૂછાશે. પ્રશ્નોત્તરી કાળ બાદ શોકદર્શક ઉલ્લેખો રજૂ થશે. પૂર્વ રાજ્યપાલ કમલા બેનીવાલને શ્રદ્ધાંજલિ અપાશે. તો પૂર્વ મંત્રી બિપિન શાહને ગૃહમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી નુકસાન મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. આ સત્રમાં 3 દિવસ સત્રમાં કયા કયા વિધેયકો પસાર થશે? તો ગુજરાત નશાબંધી સુધારા વિધેયક 2024 પસાર કરવામાં આવશે. સાથે સાથે 12 વાગ્યાથી જ્યારે બેઠકની શરૂઆત થશે અને 3 દિવસનું આ સત્ર છે તેમાં ગુજરાત માનવ બલિદાન અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા અને તેનું નિર્મૂલન કરવા બાબતે વિધેયક પણ પસાર કરવામાં આવશે, જેમાં 1 લાખથી 3 લાખ સુધીના દંડની જોગવાઈ છે. ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક 2024 પણ આ 3 દિવસીય વિધાનસભા સત્રમાં જ પસાર કરવામાં આવશે.